વિસનગરના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પોતાના મત વિસ્તાર વિસનગરમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેઓએ શેરી ગરબા નિહાળ્યા હતા. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે હું ભલે મંત્રી બન્યો હોય, પરંતુ એ પહેલા હું તમારો છું. ઋષિકેશ પટેલે માંડવી ચોક, ગુંદીખાડ અને હેરિટેજ સોસાયટીમાં હાજરી આપી માતાજીની આરતી કરી હતી. મંદિરના પૂજારી દ્વારા આરોગ્ય મંત્રીને માતાજીની ચુંદડી ઓઢાડી સ્વાગત કરાયું હતું, જ્યારે વિસનગર બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પરંતુ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નોથી આખા ગુજરાત અને ભારત દેશની અંદર કોરોનાનું રસીકરણ અને એ એટલી બધી ઝડપથી, કદાચ ગુજરાતનો જો હું દાખલો આપું તો લગભગ 89% જેવો પ્રથમ રસીનો ડોઝ આપણે આપી ચૂક્યા છીએ અને બીજો ડોઝ પણ આપણે 50% જેટલો પહોંચી ગયા છીએ. અને એકાદ મહિનાની અંદર હવે જે 10 કે 12% બાકી છે એ પણ આવતા કદાચ દિવાળી સુધીમાં ટાર્ગેટ છે કે જે લોકો બાકી રહી ગયા છે, મતદાર યાદી પ્રમાણે કોઈ બહાર સ્થળાંતર કરી ગયું છે, કોઈનું મૃત્યુ થયું છે, તો એવા લોકોમાં પણ જે બાકી રહી જાય એના સિવાય જે પણ કોઈ મતદાર યાદીમાં હયાત હોય એ એક પણ જણ રસી સિવાય બાકી ના રહે એનો મેગા ડ્રાઈવ પણ ચાલુ છે.